હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર ઇફટી બેચમાં. ચલો ચાલુ કરીએ. કાલે આપણે શું શીખ્યા હતા? પ્રાથમિક ક્ષેત્ર નું બોલશે ભાઈ સંજય. પ્રાથમિક ક્ષેત્ર ભારતીય અર્થતંત્ર ના પ્રાથમિક ક્ષેત્રો માં પશુપાલન, પશુ સંવર્ધન, જંગલો, ખેતી, મરઘા બટકા ઉછેર. નાના મોટા યંત્રો, પછી પાણી નો પુરવઠો, ગેસ, વીજળી મોટા યંત્રો સુધી ના ઉત્પાદન કરવામાં. યાર કેમ આવું છે? નંબર ત્રણ આપણે ભારતીય અર્થતંત્રમાં વેપાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ આરોગ્ય બેન્કિંગ, પછી વીમો અને મનોરંજન વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. છેલ્લા બે મુદ્દા બોલો ભાઈ. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે અને રાષ્ટ્રીય આવકમાં તેમજ રોજગારીમાં વધારે હિસ્સો, પ્રાથમિક ક્ષેત્ર વધારે હિસ્સો ધરાવે છે. આમ પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે, તેમ તેમ આ પ્રાથમિક ક્ષેત્ર ઘટતું જાય છે અને માધ્યમિક અને સેવા ક્ષેત્ર વધારે થતો જાય છે. ચાલો, તો આ સંજય ને એમાં મળી ગયા. એટલું બોલ્યું સંજય 10, મોહિત આજે બહુ ખરાબ બોલ્યો એને 8, પ્રેમ ને મળ્યા છે 10 અને રોહિત ને બી મળ્યા છે 10. રિવિઝન કરાયું, એમાં સારું કર્યું ભાઈ. ખાલી મોહિત ને કહ્યો જે કાલે બી હતો ખરાબ. વાંધો નહીં. ચલો ભાઈ, હવે લખો એક સવાલ લખીએ આપણે. કાલનું જ છે, થોડું રિપીટેશન. 2 માર્કની બુકમાં આવી જાઓ. 2 માર્કની બુકમાં આવી જાઓ. લખો પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ. લખો પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ. લખો અથવા બીજો સિચ્યુએશન છે, અથવા ભારતીય અર્થતંત્રમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો વર્ણવો. બરાબર છે? શું છે આ? પ્રાથમિક ક્ષેત્ર વિશે જ છે. કાલે લખ્યું એ મુદ્દા આવશે. ચલો ચાલુ કરીએ. મુદ્દા નંબર 1 લખી દો. શું હતો પહેલો મુદ્દો? પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી. લખો ભાઈ, ભારતીય અર્થતંત્રમાં પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી. અલ્પવિરામ. શું હતું? પશુપાલન. ખેતી, પશુપાલન, અલ્પવિરામ, પશુ સંવર્ધન. શું હતું ભાઈ? મરઘા બટકા ઉછેર. સંજય નો ફેવરેટ ધંધો મરઘા બટકા ઉછેર. પછી શું હતું ભાઈ? જંગલો. અને કાચી ધાતુનું ખોદકામ.
જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય. પ્રભુત્વ એટલે બધા મોટેભાગે એ જ કામ કરતા હોય છે, પ્રભુત્વ હોય છે. નો મુદ્દો, રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં રાષ્ટ્રીય આવક કોને કહેવાય ભાઈ? સંજય, દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય. વેરી ગુડ. સામાન્ય રીતે રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. નવ મુદ્દો, પરંતુ જેમ જેમ દેશનો શું આવે? દેશનો આર્થિક વિકાસ થતો જાય છે, તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો ઓછો થતો જાય છે. અને શું આગળ પ્રેમ? માધ્યમિક અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધતો જાય છે. ઓકે, તા થઈ ગયું, એના વિશે થઈ ગયું ભાઈ. પ્રાથમિક ક્ષેત્ર વિશે જે આપણે શું કરાવ્યું હતું, કાલે બી કરાવ્યું હતું, કાલનું બેઠું જ છે. તમારા બે માર્કનો સવાલ રેડી થઈ ગયો. પછી ભાઈ ફિનિશ રેડી જ છે, કાલનું મોટે કર્યું હશે, એમાંથી છે બધું, તે વાંધો નહીં આવે. ચાર માર્કનું છે, એક માર્કની બુકમાં આવી જાઓ, એક માર્ક ની બુકમાં આવી જાઓ, લખો. ના બોલવાનું નહીં ભાઈ, એમનું છે, આવડે છે. હવે શું પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? બચ્ચા જાણતા ભાઈ લખી દો. પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન, મરઘા બતકા ઉછેર, નહીં આવડતું, મરઘા બતકા ઉછેર, તેમજ બોલો જંગલો અને ખોદકામ જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. માધ્યમિક ક્ષેત્રમાં કઈ કઈ આર્થિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે? કઈ ગયા ભાઈ?
માધ્યમિક ક્ષેત્રમાં નાના મોટા ઉદ્યોગો, વીજળી, હા નાના મોટા યંત્રો, વીજળી, ગેસ, ભાઈ કોઈ ગેસ છોડતા નહીં, ગેસ અને પાણીનો પુરવઠો વગેરે આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સેવા ક્ષેત્રમાં કઈ કઈ બાબતોની કામગીરીનો સમાવેશ થાય છે? કામગીરીનો સવાલ થોડો અલગ અલગ બનાવું છું. સેવા ક્ષેત્રમાં કઈ કઈ બાબતોની કામગીરીનો સમાવેશ થાય છે? કઈ કઈ હતી ભાઈ? સેવા ક્ષેત્રમાં વેપાર, સંદેશા વ્યવહાર, પછી વાહન વ્યવહાર, શિક્ષણ, બેન્કિંગ, વીમો, મનોરંજન વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ચાલો હવે છે પોઈન્ટ વાળા સવાલ, કે જેમાં પોઈન્ટ મળશે તમને, જે પહેલા બોલશે એને, ચાર માંથી જે પહેલા બોલશે એને શું મળશે? પોઈન્ટ. ચલો, સામાન્ય રીતે વિકાસશીલ, આગળ બોલતો તું, અચ્છા વિકાસશીલ, સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્ર ખાલી જગ્યા હોય છે, ઘટતું જાય છે, પ્રભુત્વ પ્રભુત્વ તમને ટ્રાય મારો 10 વસ્તુ એમાં એક હોય. લખો ભાઈ, એ શું થી લખો ભાઈ, સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં ખાલી જગ્યા ક્ષેત્રનું પ્રાથમિક ક્ષેત્રનું ખાલી જગ્યા હોય છે, જે લેક્ચરમાં ધ્યાન આપીએ ને. એવું છે ને, તો તમે બોલું. વેરી ગુડ ભાઈ, સંજયને મળી ગયા 10 પોઈન્ટ. ચલો હવે જે બી બોલશે ને અને ખોટું પડ્યું ને તો -10, બરાબર? એટલે હવે નહીં બોલ્યો કોઈ, બધા જેટલા બોલશે, 5 બોલ્યો તો 5 50 માઇનસ. હા તો વિચારી બોલજો, અને જેને બોલવી આંગળી ઊંચી કરજો, ધડાધડ બોલવાનું નહીં, હા હમણાં તો નહીં બનતો. કંઈ માતા પોતાના બાળકનો ઉછેરે, માતા સવાલ તો પૂછો તો, એમાં શું બોલશો શું?
વ્યક્તિ ખાલી જગ્યા કાર્યો કરે, ખાલી જગ્યા કાર્ય સમાજ સેવા, વેરી ગુડ, બોલવાનું નહીં, કરજો માઇનસ, લાસ્ટ વન જે પેલા અંગ્રેજી કરશે એને લખો ભાઈ. માતા પોતાના બાળકનો ઉછેરે અને વ્યક્તિ ખાલી જગ્યાના કાર્યો કરે એ પ્રવૃત્તિને ખાલી જગ્યા કહે છે. પેલા બોલશે બિનાથી પ્રવૃત્તિ. અચ્છા પૂછી લો ભાઈ, વ્યક્તિ ખાલી જગ્યા કાર્યો કરે એ પ્રવૃત્તિને ખાલી જગ્યા પ્રવૃત્તિ કહે છે. ત્રણ જણને 10-10 મળી ગયા છે, ખાલી આપણે એક મોહિત રહી ગયો છે, તે ખબર નહીં શું કરશે. બોલીશ કે હું વાત છે ભાઈ. હા, પહેલી ખાલી લખી દો સમાજ સેવા અને બીજીમાં લખી દો બિનાથી. ચલો બોલતા નહીં, અંગ્રેજી કરજો. ખેડૂત કારીગર, ખેડૂત કારીગર ખાલી જગ્યા પેલાને કરી વગેરે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. નહીં બોલી શકે માઇનસ 10. બીજું કઈ છે અંગ્રેજી કરાવ, બીજું કઈ? ખેડૂત કારીગર ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. શિક્ષણ અને એન્જિનિયર, એકદમ પરફેક્ટ ભાઈ. ખેડૂત, બીજું શું હતું ભાઈ? ખેડૂત, પછી હતું કારીગર અને ખાલી જગ્યા. બે એક્ઝામ્પલ બીજા માંગ્યા હતા, એને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહે છે. શિક્ષણ અને બે ખાલી જગ્યા, પછી બે ખાલી જગ્યા, બે જ બોલશે ને ભાઈ. હા ખેડૂત કારીગર ખાલી જગ્યા અને ખાલી જગ્યા વગેરે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. વગેરે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. જો આવ્યું છે કે નહીં બોલી ગયા ને તો પછી એને બોલવું પડશે ભાઈ, પાછી ના નહીં પાડી શકો એમ છે. આની ખાલી જગ્યા ઘણી છે ભાઈ, ક્યાં અત્યારે હાલ કેમ માનો છો? હા તો હવે એક માણસ માની ગયો છે જે બોલતો જ નથી. ચલો સમજો, સવાલ સમજો. એ જોખી ભાઈ, કોઈ બી બે લખી શકો તમે? ઘણી બધી છે ભાઈ, ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ. ચલો ભાઈ, વેપાર હવાઈ, શિક્ષણ, આરોગ્ય, વીમા, બેન્કિંગ, હા જોયું મેં કહું પછી. ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રવૃત્તિનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે, બરાબર? શું શું બોલ્યો હું? બે ખાલી જગ્યા રાખી મેં. હું કઈ બોલ્યો કહી દઉં છું. પહેલો નંબર આ બોલ્યો, બીજો, ત્રીજો અને ચોથો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, બરાબર? નહીં આવડે તો મોકો તને મળશે. વેપાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા, મનોરંજન, બરાબર? કોઈ બે નહીં બોલ્યો. વગેરે પ્રવૃત્તિને સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. એ બા, વેપાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા, મનોરંજન, વ્યવહાર નહીં બોલો. ઓકે, વેરી ગુડ, 10 પોઈન્ટ. ચલો ભાઈ લખો, લખો ભાઈ, આ બધું બહુ વાર ફટાફટ લખો. વેપાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા, મનોરંજન, લખના ભાઈ આવડે છે તમને ભાઈ? આપણું એક ભાઈ તો હજી કઈ અહીંયા ડેશ ડેશ છે. આજે બોલીશ ને સર,
પછી ખાલી જગ્યા ને ખાલી જગ્યા પ્રવૃત્તિઓનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. હવે રોહિત થોડો પાછળ પડી ગયો છે, ત્રીજા નંબર આવી ગયો છે, એને બોલવું પડશે નહીતર પછી. કેટલો ફિક્સ છે છેલ્લો નંબર? તો હવે ફિક્સ થઈ ગયો છે કહેવાય નહીં, છેલ્લા ત્રણ બાકી છે, કદાચ છેલ્લા ત્રણ બોલ્યા તો આવી જાય નંબર વન. કાલે એવું જ કહ્યું ને, એક સવાલમાં નંબર વન બની ગયો ના બે ભાઈ. ચલો ભાઈ નાના અને મોટા પાયાના ઉદ્યોગો, નાના અને મોટા પાયાના ઉદ્યોગો, અલ્પવિરામ, બાંધકામ વગેરે પ્રવૃત્તિનો સમાવેશ અર્થતંત્રના ખાજે વિભાગમાં કરવામાં આવે છે. જવાબ આવડે? નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિનો સમાવેશ અર્થતંત્રના ખાજે વિભાગમાં થાય છે. માધ્યમિક. વેરી ગુડ, એકદમ પરફેક્ટ. નાના અને મોટા પાયાના ઉદ્યોગો, આપણે એક જણ તો આંગળી ઊંચી કરે, છેલ્લે છેલ્લે કરે, છેલ્લે છેલ્લે આંગળી ઊંચી કેમ કરી? કે આ રકમ બતાવી દઉં એમ. રોહિતને 10, તો બધી બરાબરી પણ આવી ગયા. અલ્પવિરામ, બાંધકામ વગેરે પ્રવૃત્તિનો સમાવેશ, વગેરે પ્રવૃત્તિનો સમાવેશ અર્થતંત્રના ખાલજીયા વિભાગમાં કરવામાં આવે છે. અર્થતંત્રના ખાલજીયા વિભાગમાં કરવામાં આવે છે. ચલો ખાલી જગ્યા કરવાની, ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા, જંગલો, કાચી ધાતુઓ વગેરેનો સમાવેશ અર્થતંત્રના પ્રાથમિક વિભાગમાં કરવામાં આવે છે. 1, 2, 3 અને આ તો પેલા પેલા ના કરી. પશુપાલન, પશુ સંવર્ધન, મરઘા ભટકા ઉછેર. વેરી ગુડ. લખ ભાઈ, પહેલા કરે, પહેલા કરે. લખો ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા, પછી કાચી ધાતુઓનું ખોદકામ, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિનો સમાવેશ અર્થતંત્રના ખાલી અર્થતંત્રના પ્રાથમિક વિભાગમાં કરવામાં આવે છે. તો સંજય ત્યાં નંબર વન થઈ ગયો છે. હજી છે મોકા, ઘણા બધા મળશે તમને, આગળ છે બધું. પેલા બોલશે આંગળી વાંગળી નહીં, આ તો જો આંગળી ઊંચી કરે, ખબર છે આવડી જવાનું છે એમ. જે પેલા બોલશે હા, જેનો અવાજ પેલા આવશે ભાઈ, એવું ના કે ચીટિંગ ચીટિંગ મને જેનો અવાજ આવે એમ, ઘણો આખો બને. ખાલી જગ્યા વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. પ્રાથમિક ક્ષેત્ર પશુપાલન વ્યવસાયનો, પશુપાલન વ્યવસાયનો સમાવેશ, પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા ક્ષેત્રમાં થાય છે? પ્રાથમિક ક્ષેત્રમાં. લખવાનું અલગ છે. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા ક્ષેત્રમાં થાય છે? જવાબ લખી દો પ્રાથમિક ક્ષેત્રમાં. કોણ બોલ્યો સર?
સંજય તો ભાઈ બૂમ પડે. જે પેલા બોલશો એ બોલો ભાઈ, કઈ તો બોલો. ના બોલતો ભાઈ, ખોટો તને એમ બી પોઈન્ટ આવો વધારે થવાનું નહીં. એમને બોલવા દે હવે. આ બોલશે, આ મસ્ત છે, આ બોલશે એને, આ બોલશે ને એને 30 પોઈન્ટ. જે પેલા બોલી ગયો ને, સારો સવાલ છે. એટલે મોકો છે ભાઈ ડાયરેક્ટ બીજા નંબર આવવાનો. વિકાસશીલ દેશો મુખ્યત્વે કઈ ચીજો શું નિકાસ કરતા હોય છે? પછાડ દીધો છે સવાલ એવો હતો. લખો ભાઈ, વિકાસશીલ દેશો મુખ્યત્વે કઈ ચીજ વસ્તુઓની નિકાસ કરતા હોય છે? વિકાસશીલ દેશો મુખ્યત્વે કઈ ચીજ વસ્તુ નિકાસ કરતા હોય છે? એક જ લખો, કોઈ બી એક બે લખો, એક માર્કમાં છે. આ ત્રણ છે ને, લખી દો ને ભાઈ. ખેત પેદાશો, બગીચા પેદાશો અને કાચી ધાતુ. જે પહેલાં લખ્યું તમે જેમ લખ્યું એમ લખો. ચાલો હા લખી દો ભાઈ. હવે જે બોલશે એને 20 પોઈન્ટ. એક ઝટકામાં 20 પોઈન્ટ. હજી મોકો છે ભાઈ, હજુ તો બોલ ભાઈ. કઈ તારા મને કેટલા રાખવું છું યાર, તું બોલતો જ નહીં લાગે છે. નહીં બોલે જવા દઈએ. બોલું. વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે? પ્રાથમિક ક્ષેત્રનું ભાઈ. આ પ્રેમ બોલી ગયો પ્રાથમિક ક્ષેત્રનું. એનું સંભળાઈ ગયું પેલા. બધા અંગાત બોલે એવું લાગે, પણ આનું બધા એનો અવાજ વધારે આવી ગયો છે. તેને ભાઈ 20 બીજા મળી ગયા. બહુ આ ભાવ વધી ગયો ભાઈ. લખો ભાઈ, વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે? ચલો છેલ્લા ત્રણ સવાલ છે, ફેરફાર થઈ શકે છે. 50-50 પોઈન્ટના છે ટોટલ અત્યારે. આ છે જો, આ સંજયના છે 50, આના છે 8, આના છે 80, આના છે 30. બરાબર, છેલ્લા ત્રણ 50-50 પોઈન્ટના. બરાબર, નંબર 1-2 ને આ વખતે સારું મળવાનું છે. 1-2 ને, 3-4 ને ઓછા મળશે. 4 તો આ માઇનસ થશે આજે. તો ફેરફાર કરવાનો મોકો છે. 100 લઈ જાય ને તો જો એમ થઈ જાય તો તારા માટે ખાસ. ખરા ખોટા છે? શું છે? ખરા ખોટા. અને ચાર ખરા ખોટા પૂછી લઉં, ચાર ખરા ખોટા. ચારેને મોકો આપું એક અંગત બોલવાનું, કેમ ખરા ખોટા શું બોલશે મને હમણાં છે નહીં ખોટું. તો ચારે ચારને મોકો આપું. બરાબર છે, હા એવું રાખીએ. ચારે ચારને મોકો આપું છે એક એક. બરાબર છે, તો આને તો 50 મળશે. ત્રીજો નંબર આવવાનો મોકો છે, થઈ શકે બીજો નંબર આવવાનો મોકો છે. લઈ ગયો તો ખોટું પડશે, અને જો ખોટું પડ્યું ને તમારે તો -20 થશે. બરાબર, સાચું પડ્યું તો +50 અને ખોટું પડ્યું તો -20. ચલો પહેલો સંજયનો વારો. પૂછી લઉં ને સંજય. ચાલો ભાઈ, તારો સવાલ છે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે,
સાચું શું થાય? સાચું, ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. સાચું છે ભાઈ, 50 પોઈન્ટ. સંજયને 50 મહિને થઈ ગયા એના 100. જોઈએ એને કોણ ટક્કર આપે હવે. મોહિત, જે આજે કંઈ બોલ્યો જ નથી, લખવા નથી, ખાલી પૂછ્યું છું. બેરોજગારી અને ગરીબી એ વિકાસિત દેશોના લક્ષણો છે. સાચું સાચું છે, સાચું છે. બેરોજગારી અને ગરીબી વિકાસિત દેશોના લક્ષણો. ચલો હવે આના 50 થયા છે. અહીંયા તને મોકો મળે, કદાચ આનું બી જાય તો બી અથવા બી ના થાય. પ્રેમ, આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. સાચું મોહિત, સાચું. આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પછીની અવસ્થા. ખોટું આવે. તો આને બી 50, આના થઈ ગયા 58 થયા, આને 50 મહિને 130. હવે આને કોઈ પાછળ નહીં પાડી શકે. રોહિત, તારો સવાલ છે, વિકાસશીલ રાષ્ટ્રોમાં વેપાર એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં વેપાર એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. તો શું હોય? ખેતી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. આને મળી ગયા 50, તેના થઈ ગયા 80. એમ શું, આજના દિવસમાં નંબર 1 રહ્યો પ્રેમ, નંબર 2 સંજય, નંબર 3. ઓકે ચલો ભાઈ, નવું કંઈ કરીએ. હવે બહુ ટાઈમ થઈ ગયા છે, અડધો કલાક તો આપણે રિવિઝનમાં કાઢી દીધો. ચલો 4 માર્કની બુકમાં આવી જાઓ. ચાર માર્કની બુકમાં આવી ગયા. તમારા સવાલ લખો. કયો નંબર આવ્યો સવાલનો? સવાલ નંબર 4 લખો. ઉત્પાદનના સાધનો કયા કયા છે? ઉત્પાદનના સાધનો કયા કયા છે તે જણાવી, તે જણાવી દરેક સાધનોની સમજૂતી આપો. તે જણાવી દરેક સાધનોની સમજૂતી આપો. સમજૂતી આપો. ચલો નંબર 1 લખો ભાઈ. ઉત્પાદનના સાધનો કુલ 4 છે. ઉત્પાદનના સાધનો કુલ 4 છે. નીચે લખજો, દરેક લાઈનમાં અલગ લાઈનમાં લખજો. નંબર 1 જમીન, જમીન. નંબર 2 મૂડી. નંબર 3 શ્રમ. નંબર 4 નિયોજન, નિયોજન. કૌંસમાં લખજો, નિયોજક. તમે કહેવાય શું નવું નવું આવ્યું બધું? કંઈ નવું નથી ભાઈ, આ શરૂઆત છે. તમારા દિમાગમાં ધંધો કેવી રીતે થાય એનું નાખવાની શરૂઆત છે. તમે મોડાથી શું કરશો? તમે વિચારતા હોય તો નોકરી કરવાની, નોકરી કરવાની, નોકરી કરવાની. પણ નોકરી કરવાનો માણસ અને કદી ગાડી ના લાવે. ગાડી લાવી હોય ને તો નોકરીમાં ગાડી લાવવા માટે 10 વર્ષ સાલ લાગી જાય. 10 વર્ષ તમે નોકરી કરો ત્યારે જઈને ગાડી, ગાડી જેટલા પૈસા ભેગા કરી શકો, ગાડી અને પોતાનું ઘર, પોતાનો બંગલો. પણ જ્યારે 1 વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષમાં તમારે ગાડી અને પોતાનો બંગલો કરવો હોય ને, તેના માટે શું કરવું પડે? વેપાર, ધંધો કરવો પડે, પોતાનો ધંધો કરવાનો. તો બહુ જરૂરી છે. આજે તમે મોટા મોટા નામ જોઈ લો, અંબાણી છે, બિરલા છે, ટાટા છે, બહારના નામ જોઈ લો, બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, બધા શું છે? કોઈ નોકરી નહીં કરતા, હવે શું કરે છે? પોતાનો ધંધો છે, બરાબર છે? તો એ લોકોએ જો નોકરી કરી તો સારું એલું, એ લોકો જોડે છે અત્યારે. પોતાનું હેલિકોપ્ટર છે, પોતાનું વિમાન છે, પોતે બધું જ છે જે જોઈતું હોય. પોતાની 10 માળની પોતાનું ઘર છે, 10 માળનું અહીં અમારી જોડે. તો એ શું કરવું પડે ભાઈ? ધંધો કરવો પડે. જો બહુ સારું કમાવવું હોય, બહુ પૈસાદાર થવું હોય તો એ ધંધો કરવા માટે કઈ એવી વસ્તુઓ બહુ જરૂરી છે કે જે વસ્તુ આપણી જોડે હોય ને તો ધંધો થાય? તો એ છે આ 4, કે આ 4 વસ્તુ હોય ને તો ધંધો થાય, એના સિવાય ધંધો ના થાય.
જેને મનમાં ભાઈ ધંધો કરવાની ઈચ્છા છે એ લોકો માટે તમે વિચારો કે ધંધો કરશો, એના માટે ચાર વસ્તુ તો હોવી જોઈએ, એના સિવાય ધંધો ના થાય. બરાબર, આજે હું બી ક્લાસ ચલાવું છું તો હું બી શું કરું છું, એક જાતનું બિઝનેસ કરું છું ને, તો મારી જોડે બી આ ચાર વસ્તુ હતી ત્યારે મેં ચાલુ કર્યું. આ ના હોત તો હું ચાલુ જ ના કરી શકત. બરાબર છે, તો જોઈએ હવે ડિટેલમાં જોઈએ કે આ ચાર વસ્તુમાં શું છે એના વિશે જોઈએ. સમજી ગયા સવાલ શું છે? ઉત્પાદનના સાધનો એટલે બિઝનેસ ધંધો કરવા માટેના ચાર મેઇન વસ્તુ કઈ છે, એના વગર ધંધો ના થાય, એ આ ચાર વસ્તુ છે. એને હવે જમીન ડિટેલમાં જોઈએ. તો નપી નંબર એક, જમીન. જમીન લખો, એમાં જમીનમાં લખો પહેલો મુદ્દો. એમાં સામાન્ય અર્થમાં જમીનને આપણે કોઈ કોઈને જમીનની વ્યાખ્યા આવડતી હશે ભાઈ? શું? પૃથ્વી પરના પાપડા કોડો, પૃથ્વીની સપાટીનો ઉપરનો પાતળું પડ, એને જમીન કહેવામાં આવી ગયું ને ભાઈ. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. નંબર બે, એમાં મુદ્દો નંબર બે, પરંતુ અર્થશાસ્ત્ર એટલે આપણે તમારે અગિયારમાં સબ્જેક્ટ આવશે ઇકોનોમિક્સ. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં, પરિભાષા એટલે વ્યાખ્યામાં, જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો નદીઓ પર્વતો, ભાઈ જોડણી આવડે બધાની ટેન્શન ના ભાઈ, હા પર્વતો અલ્પવિરામ, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજો મુદ્દો જમીનમાં, આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. હવે વિચારો, તમે વિચારો કે ધંધો ચાલુ કરો, તમે કોઈ બી બીજો ધંધો વિચારો કે તમારે ચાલુ કરવું છે. તમે સંજય વિચારે મારે કે ભાઈ મરઘા બતકા ઉછેરનો ધંધો ચાલુ કરો, એનો ફેવરેટ. બરાબર, કે મરઘા બતકાને મોટા મોટા કરીશ, એમ પછી એમના ઈંડા આવે, ઈંડાને વેચીશ, કે પછી મરઘા મોટા થઈ જાય તેને જેવી કાપી કાપી. સંજય વિચારે પણ આવું કરવા માટે શું જોઈશે ભાઈ? જમીન તો જોઈએ ને ભાઈ, જમીન પર જ કરે ને, આમ તો ના કરીએ કે એને ઉછેર કરવા માટે ભી, એમને ઉછેર કરવા માટે જમીન પર કરશે. એક એને દુકાન જેવું બનાવવું પડશે જ્યાં વસ્તુઓ લેવા આવશે, ઈંડા લેવા આવશે, પછી એ બનાવી આમલેટ બનાવી બનાવી વેચશે. બરાબર, તો આ માટે શું જોઈએ ભાઈ? જમીન તો જોઈએ ભાઈ. તો શું કીધું છે આમાં? પહેલો મુદ્દો શું લખાયો ભાઈ? જમીન સામાન્ય અર્થમાં આપણે શું ઓળખ્યું જમીનને, કે ભાઈ પૃથ્વીનો ઉપરનો પોપડો. પણ અર્થશાસ્ત્રની ભાષામાં શું કહેવાય? કે જમીનમાં બધું સમાવેશ થાય. શું થાય છે ભાઈ? કે કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વી પર જંગલો નદીઓ પર્વતો પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજ ધાતુઓ બધું જમીનમાં સમાવેશ થાય. તો જમીન ત્યાં જોડાયેલું છે. આ જમીન એટલે ખાલી ભાઈ જમીન નીચે હોય નહીં, આ બધું શેમાં આવે છે? નદીઓ પર્વતો બધું શેમાં આવે? જમીન. ધંધા અલગ અલગ પ્રકારના આવે. આજે અનિલ અંબાણી એટલા ફેમસ છે, આટલો પૈસા કેમ બન્યો? કેમ કે એને શું કર્યું ભાઈ? સમુદ્રમાં રિફાઇનરી, એને શેની રિફાઇનરી? ખનિજ તેલની રિફાઇનરી એને મળી. એને આખું કરી શું કરે છે ખબર છે? સમુદ્ર જે છે ને, અરબ સાગરમાં 1500 કિલોમીટર દૂર આગળ જઈને એને એક મોટી કારખાનું બનાવ્યું છે. સમુદ્રની અંદર કારખાનું છે, અને કારખાની અંદર એને અંદર પાઇપ નાખીને સમુદ્રની અંદર શું નીકાળે છે? ખનિજ તેલ નીકાળે છે.
ખણી તેલ એટલે શું આપણું પેટ્રોલ, એ નીકાળીને એટલે એ ખનિજ તેલ નીકાળી નીકાળીને આપણને વેચે છે, એ સૌથી પૈસાદાર એ માણસ બની ગયો. કેમ? કેમ કે એને શું કર્યું, સમુદ્રમાંથી તેલ શોધ્યું એણે, ખબર પડી. તેને શેનો યુઝ કર્યો ભાઈ? સમુદ્રનો યુઝ કર્યો. તો જમીનમાં એ બી આવી જાય, સમુદ્ર બી આવી જાય. કોઈ હવે એવું વિચારે છે કે હિમાલયમાં જઈને કોઈ એવી ઔષધિ શોધી કાઢે અને ઔષધિ આવીને વેચે કે જોવું એવી ભાઈ એવી હોય કે જે કોરોના હટાવી દે, કોઈ એવું શોધ કરી કાઢે, તો પર્વત બી શું મળ્યું, જમીન મળી, એના પરથી ધંધો ચાલુ કર્યો. એવું બધું છે. તો જમીનમાં કોઈ બી ધંધો શરૂ કરવા માટે શું જોઈએ, પહેલાં શું જોઈએ, જમીન. જમીન હશે તો ચાલુ થશે. આજે આપણે ટ્યુશન છે શેના પર છીએ, આપણે જમીન પર જ છીએ ને ભાઈ, માં જગ્યા જોઈએ ટ્યુશન કરવા માટે, એવું થઈએ હવામાં ઉડે ઉડતો ઉડતો કરું ભાઈ, જમીન જોઈએ. બીજું આવી જાય ભાઈ મૂડી. મૂડી મૂડી શું હોય, મૂડી સમજીએ હવે. ખાલી જમીન હોય તો એના ચાલે. અમે ટ્યુશન ચાલુ કર્યું, મારી જમીન હતી, ચાલ છે, ચાલુ કરશું જમીન. જમીન વગર જમીનમાં કરીશું શું ભાઈ, મૂડી જોઈશે. મૂડી એટલે શું ભાઈ, પૈસા. પૈસા જોઈએ ને ભાઈ, આજે પૈસા એટલે આ એસી લાવ્યો ભાઈ, થોડું આ સારું બનાવવું પડે, આ તો હવે આવું બખડયંત્ર હતું, તો કલર વલર કરાવવું પડે, પછી તમારા માટે ચોપડીઓ બી લાવી પડે થોડી ઘણી, સારા કપડાં પહેરવા પડે ને ભાઈ, આ ચડ્ડી બનિયાન બધા ચાલુ કરતું ભાઈ, હા સારું એ બી કરવું પડે. તો આ બધામાં શું જોઈએ ભાઈ, પૈસા જોઈએ, ખુરશીઓ બેસવા જોઈએ, તેના માટે શું જોઈએ, મૂડી. બરાબર છે. મૂડી એટલે શું, મૂડી કોને કહેવાય, પૈસાને મૂડી ના કહેવાય. મૂડી એટલે ધંધો ચાલુ કરતાં પહેલાં જે પૈસા લઈએ ને આપણે, એને કહેવાય મૂડી. કે ધંધો ચાલુ કર્યા પહેલાં એક પૈસા આપણે પોતા રોકવા પડે, એ રોકાણ સિવાય ધંધો ચાલુ ના થાય. એ પૈસા કેવું ખબર છે, જુગાડ જેવું. ધંધો ચાલ્યો તો પૈસા પાછા મળશે, ધંધો ના ચાલ્યો તો પૈસા ગયા. તો એક જુગાર જેવું છે. મૂડી કેવું કહેવાય, એક જુગાર જેવું કહેવાય. ધંધા પર ડિપેન્ડ કરે, ચાલ્યો તો ઠીક, નહીં પૈસા ગયા. તો લખો મૂડી વિશે લખીએ આપણે. ઉત્પાદનની પ્રક્રિયામાં, ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા, ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો, માનવ સર્જિત સાધનો જેવા કે માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, યંત્રો યંત્ર ધંધા માટે અલગ અલગ હોય, જે મોટું મોટું બનાવતું હોય, જેમ કે ઓઇલની રિફાઇનિંગ માટે એમનું યંત્ર છે, પાંચ તેલ ખેંચવાનું મશીન હશે એમના માટે યંત્ર કહેવાય. મારા માટે યંત્ર શું ભાઈ, મારા માટે યંત્ર આ જે રેકોર્ડિંગ થાય છે એ મારું યંત્ર છે, ત્યાંથી હું લેક્ચર રેકોર્ડિંગ કરી શકું છું, તો આ શું કહેવાય, યંત્રો. અલ્પવિરામ ઓજારો, અલ્પવિરામ ઓજારો. મારા મારા ઓજાર કયું ભાઈ, આ મારું ઓજાર, અમારું બોર્ડ એ મારું ઓજાર, પેન અને બોર્ડ અલગ અલગ ઓજાર હોય. સુથાર માટે ઓજાર શું હોય, પેલી કરવત, એવું બધું. અલ્પવિરામ મકાનો, મકાનો. જમીન છે તો જમીન પર બનાવાય ભાઈ, ખુલ્લામાં બનાવાય ના, એના પર શું બનાવવું પડે, મારે મકાન બનાવવું પડે, તો મકાન મારી શું કહેવાય, મૂડી કહેવાય. જમીન અલગ અલગ મકાન અલગ હોય ભાઈ, જમીન પર મકાન બને તો જમીન ઉપર મકાન, એ મકાન મૂડી કહેવાય. જમીન શું કહેવાય, જમીન એ ઉત્પાદનનું એક સાધન જ છે. તો કોઈ પૂછે કે મકાનનો સમાવેશ ઉત્પાદનના કયા સાધનમાં થાય છે, તો જમીનમાં લખશો, મૂડીમાં લખજો. તમે સવાલ કાલે આવશે, અરે યાર કહી દીધું નહીં મેં. મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે, વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. જમીન આવી ગઈ, પૈસા લઈ આવ્યા ઘરથી હું ધંધો ચાલુ કરવા માટે, થઈ જશે ધંધો ચાલુ પૈસાથી. શું જોઈશું, મારે શ્રમ જોઈશે. શ્રમ એટલે લખો આગળ, શ્રમ. મહેનત તો કરવી પડે ને ભાઈ, જમીન આવી ગઈ, મકાન બનાવી કાઢ્યું અને ધંધો ચાલુ કરી દઈશ, બરાબર હશે, બેઠા બેઠા થઈ જશે. શું કરવું પડે, મારે મહેનત કરવી પડે, ઊભા ઊભા ભણાવવું પડે, બોલવું પડે, એને કહેવાય શ્રમ. લખો ભાઈ, ભૌતિક વર્તનની અપેક્ષાએ, બહુ જોરદાર વ્યાખ્યા છે ભૌતિક. અરે ભાઈ અમારા ટેન્શનવાળા ભાઈ, મેં ટેન્શનવાળા ભાઈ માટે લખું છું, ભૌતિક, ભૌતિક વળતરની, વળતર વળતર એટલે શું કહેવાય, બદલામાં કંઈ મળે એને વળતર કહેવાય. ભૌતિક વળતરની અપેક્ષાએ, ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા, કરવામાં આવતા કોઈ પણ
કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. બહુ અગત્યની વ્યાખ્યા છે ભાઈ. શારીરિક કે માનસિક કાર્યને શું કહેવાય? શ્રમ કહે છે. શું છે? જો ભૌતિક વળતર કોને કહેવાય? ભૌતિક એટલે જે વસ્તુને અડી શકીએ ને, શું કહેવાય? ભૌતિક. ભૌતિક વળતર એટલે કે આપણે કંઈ કરીએ એની સામે કંઈ મળવું જોઈએ, પૈસા. ભૌતિક વળતર મેઈન તો એ જ હોય, પૈસા જ. પહેલાંના જમાનામાં એવું હતું કે ભાઈ ભણાવતા એની સામે શું મળતું? તેલ ને દૂધ ને ઘી મળતું. ભાઈ જેનો ધંધો કંઈ ઘરે કરતા હોય એ વસ્તુ મળી જાય. અત્યારે શું મળે? પૈસા. તો હું ભણાવું છું, મને શું શું મળે છે? પૈસા. તે ભૌતિક વળતરની અપેક્ષા, મારી અપેક્ષા છે ને પૈસાની, આ કરવામાં આવતા શું? શારીરિક કે માનસિક કાર્યને. શારીરિક એટલે હું બોલું છું એ શારીરિક કાર્ય છે, અને હું દિમાગથી તમને સમજાવું છું એ શું છે? માનસિક કાર્ય. તો શારીરિક અને માનસિક કાર્યને શું કહેવાય? શ્રમ કહેવામાં આવે છે. સમજ પડ્યું? શ્રમ કોને કહેવાય? બીજો મુદ્દો લખો એમાં એમાં શ્રમમાં. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. કાલ તો એક એક માર્કના બહુ બનશે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ત્રીજો મુદ્દો એમાં એમાં ખેત મજૂરો અલ્પવિરામ કામદારો. ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડોક્ટરો, કારીગરો. કારીગરો વગેરેના કાર્યને શું કહેવાય ભાઈ? શ્રમ કહે છે. વગેરેના કાર્યને શ્રમ કહેવાય. આ બધા કાર્યને શું કહેવાય ભાઈ? શ્રમ. જે બી લોકો મહેનત કરીને કમાય છે એના પણ શું કહેવાય? શ્રમ કહેવાય. ચલો તો શું કર્યું ભાઈ આપણે? જમીન આવી ગઈ, પૈસા આવી ગયા, અને મહેનત કરવા લાગ્યો. ધંધો ચાલશે? ચાલશે, પણ જેવું ચલાવ્યું નહીં ચાલે. ધંધો ચાલ, મેં ચાલુ બી કરી દીધો, પણ થોડી સિસ્ટમ અને થોડું દિમાગ દોડાવવું પડે. શું દિમાગ દોડાવવું પડે ભાઈ? કે આજે હું ધંધો ચલાવું બરાબર, તો મારી જોડે સ્ટુડન્ટ આવી ગયા, 50 સ્ટુડન્ટ આવી ગયા, પણ 50 સ્ટુડન્ટ જોડે ભણાવી શકીશ નહીં. મારે દિમાગથી મેનેજમેન્ટ કરવું પડે. મેનેજમેન્ટ શું? કયા ટાઈમે કોને બોલાવવા, કયા સ્ટુડન્ટને કેવું ભણાવવું. બધા સરખા ના હોય, કોઈ હોશિયાર હોય, કોઈ ડપોળ હોય, કોઈ હાવ ડપોળ હોય, તો એમને અલગથી ભણાવવાના. એમના જે અલગ અલગ ટેકનિક વાપરવી પડે એને શું કહેવાય? મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટને ગુજરાતીમાં શું કહેવાય? નિયોજન. નિયોજન કરવું પડે મારે. કોઈ બી ધંધો હોય, આજે કરિયાણાની દુકાન બી જોઈ લો, ક્યાંય દુકાને તો નિયોજન કરવું પડે કે હા કઈ વસ્તુને વધારે વેચવી જોઈએ, તેમાં પ્રોફિટ વધારે છે. કઈ વસ્તુ ભાઈ હવે 1-1 રૂપિયા માટે એ લોકો કઈ વસ્તુ કરિયાણાની દુકાનમાં કેવું ખબર? અમુક વસ્તુઓ બહુ જગ્યા રોકે, ના દુકાન નાની હોય, જગ્યા બહુ રોકે, અને પ્રોફિટ એમાં મળે કેટલું? 1-1 રૂપિયા મળે. કેમ કે પડીકા, કોઈ બી ગોપાલનું બાલાજીનું પેકેટ હોય એ જગ્યા બહુ રોકે, કેમ કે પડી ગયા ફૂલેલા હોય, પણ એમાં મળે કેટલું? 25 પૈસા મળે ખાલી. તો પછી એવી વિચારે કે 25 પૈસામાં આ વસ્તુ લઉં કે એવી વસ્તુ લઉં કે જેમાં જગ્યા ઓછી રોકે ને પ્રોફિટ વધારે હોય. એ બધું શું કહેવાય? દિમાગનું કામ છે. એને શું કહેવાય? નિયોજન. જે નિયોજન કરે એ હંમેશા વધારે કમાય. ધંધામાં નિયોજન માટે, નિયોજન જે મસ્ત કરશે ને એ વધારે કમાઈ જાય. ભાઈ કોમ્પિટિશન હોય, દુકાન 3 દુકાન મારું ક્લાસીસ છે, તો બીજા 2 ક્લાસીસ બીજા ચાલતા હોય, તો મારે એવું જોવું પડે ને કે આ એના ક્લાસ કરતાં હું શું અલગ કરું તો મારું ક્લાસીસમાં છોકરાઓ વધારે આવે. તેને શું કહેવાય? નિયોજન કહેવાય. ખબર પડી? નિયોજન કરવાવાળા માણસને શું કહેવાય? નિયોજક. જે ક્લાસ, જે બી મેઇન ધંધા મેઇન માણસ હોય ને એને શું કહેવાય? નિયોજક. જે માણસ નિયોજન કરે, નિયોજન એટલે મેનેજમેન્ટ કરે, એને શું કહેવાય? નિયોજક. તો આ નિયોજન વસ્તુ એવી છે ને કે આના ઉપર તો કોલેજ પછી 12મા પછી 5 વર્ષનો કોર્સ છે, જેને કહેવામાં આવે છે MBA. MBAનો કોર્સ છે. MBA એટલે મેનેજમેન્ટનો કોર્સ છે. MBA આખું એક ફૂલફોર્મ છે, પછી તમને ખબર બી નહીં પડે. શું કહેવાય? નિયોજનનું. કે નિયોજન બનવા માટે, નિયોજક બનવા માટે તમારે MBAનો 5 વર્ષનો કોર્સ કરો ને, ત્યારે નિયોજક બનો, અને તમને શું બને? મેનેજરની પદવી મળે. મેનેજર શું કામ કરે? નિયોજનનું કામ કરે. જે કંપનીના ડિરેક્ટર ના કહે, ડિરેક્ટર કહેવાય આપણે, CEO, ડિરેક્ટર, મેનેજર, એ બધા શું કહેવાય? નિયોજનનું કામ કરે. ખબર પડી? બહુ અગત્યનું કામ છે. પૈસા બી એવા સામે મળે. લખો ભાઈ, નિયોજન કૌંસમાં નિયોજક. ઉત્પાદનની પ્રક્રિયામાં
ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી અને ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. સંયોજન કરનાર વ્યક્તિને શું કહેવાય ભાઈ? નિયોજક કહે છે. શું કીધું ભાઈ? સમજો, શું કીધું? ઉત્પાદનની પ્રક્રિયામાં કઈ વસ્તુ હતી? જમીન આવી ગઈ. જો જમીન લઈ આવ્યો, મૂડી લઈ આવ્યો અને મહેનત બી કરવા લાગ્યો. આ ત્રણને ભેગા કરીને કેવી રીતે નફો કુશળતાપૂર્વક, એટલે એકદમ દિમાગથી. આ દિમાગ મેળવવા ક્યાંથી મળે ભાઈ? એમબીએની સ્ટડી કરવી પડે. એમબીએની સ્ટડી કરો, એમાં અલગ ટેકનિકો શીખવાડે તમને કે કઈ સિચ્યુએશનમાં કેવી રીતે કમાવાનું, આવું થયું તો શું કમાવાનું, આજે કોરોના લોકડાઉન થઈ ગયું તો એમાં કેવી રીતે કમાવાનું વધારે, આ બધું ક્યાં શીખવા મળે આપણને? 5 વર્ષનું પહેલાં કોલેજમાં શીખવા મળે. તો આ બધું ભેગું કરીને નફો નહીં કુશળતાપૂર્વક જે કમાવાય ને એને શું કહેવાય? નિયોજક. ઇંગ્લિશમાં શું કહેવાય? એને મેનેજર કહેવાય. એમ નિયોજક કહેવાય. નવ મુદ્દો, આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય છે. શું કીધું ભાઈ? ત્રણેય સાધનને શું કરવાનું ભાઈ? એવી રીતે જોડવાનું કે આપણને શું થાય? ફાયદો થાય. અને આ જે આપણે કાર્ય કરીએ, જે કાર્ય કરે એને શું કહેવાય? નિયોજક. પણ જે કાર્ય થાય એને શું કહેવાય? નિયોજન. એને ઇંગ્લિશમાં કહેવાય મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટ ઇંગ્લિશમાં કહેવાય મેનેજમેન્ટ. અને મેનેજમેન્ટનું કાર્ય કરે એને શું કહેવાય? મેનેજર. મેનેજમેન્ટ અને મેનેજર અહીંયા કામમાં નહીં આવે. જ્યારે 12મા ધોરણ પછી કોલમાં જશો ત્યારે ઇંગ્લિશ મીડિયમ આવશે ને ત્યારે બધું વાક્ય આવશે. આ જ વાક્યને એ લોકો ઇંગ્લિશમાં કહેશે ત્યારે તમે કહેશો કે આટલું અઘરું, તમને યાદ નહીં આવે કે આ વાક્ય ઓલરેડી શીખી ગયા છો તમે લોકો. એમ ઇંગ્લિશમાં આવે એટલે થાય એવું. ચલો, તો આજે શીખી ગયા આપણે શું કહ્યું, ઉત્પાદનના સાધનો કયા કયા છે અને એમાં ડિટેલમાં સમજાવ્યું કે એને સમજાય આપણે ચારે ચાર, કે ધંધો ચલાવવા માટે 4 વસ્તુ જરૂરી છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. કેમ જરૂરી છે મેં તમને આખું ડિટેલમાં સમજાવી દીધું, આપણું ક્લાસનું એક્ઝામ્પલ લીધું, બહારને ધંધાના એક્ઝામ્પલ લીધા અને આગળ જઈને તમે કેવી રીતે કરિયર બનાવશો એમાં એ બી કીધું મેં તમને. કોમર્સ લેશો 11મામાં, તમે કીધું કોમર્સ લો છો તો કોમર્સમાં નંબર 1 કહેવાય ને કોર્સ, કોમર્સ ફિલ્ડમાં નંબર 1 કોર્સ એ છે MBA. નંબર 1 કોર્સ છે MBA. તો હંમેશા એવું જ કરે ને, તમે જે બી કોર્સ લો તમે નંબર 1 બનવા જાઓ ને, કેવું વિચારો કે બીકોમ વીકોમ થઈને નંબર છેલ્લા રહીશું, એવું નહીં, નંબર 1 બનશો તમે. તો અગર તમે વિચારો છો 10મા પછી શું કરવાનું, તો કોમર્સ લેવાનું વિચારો છો, નંબર 1 કોર્સ શું છે? MBA. તો MBAની તૈયારી ચાલુ કરજો. નંબર 2 ઉપર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA છે, પછી નંબર 3 ઉપર CS છે, પછી CWA છે, એ બધા કોર્સ નીચે નીચે આવતા જાય છે. પણ નંબર 1 કોર્સ કયો છે? MBA. કેમ? કંપનીમાં મેઇન માણસ કોણ હોય? મેનેજર જ હોય ને. તો મેનેજરનો કોર્સ કેવો હોય? નંબર 1 જ હોય ને, એવી રીતે. બરાબર છે? ચલો, તો કાલે ટેસ્ટમાં મળીએ આપણે. ટેસ્ટમાં 25 માર્કે ટેસ્ટ રહેશે. આ 4 માર્કનો પૂછવાનો જ છે. નાના મોટા સવાલ જે લખાય એ બી પૂછવાના છે અને બાકી આગળનું તો કંઈ બી પૂછાઈ શકે છે. કાલે આગળ વધશું. કાલે કરાવવાનું છે આપણે ઉત્પાદન સાધનોની ફાળવણી કેવી રીતે થાય છે. આ સાધનો જે છે એની ફાળવણી કેવી રીતે થાય છે આપણે એ શીખવાશું, કે એમાં જરૂરિયાતો પ્રમાણે થાય છે, અમર્યાદિત, મર્યાદિત, એ બધું શીખશું આપણે. તો એનો એક 4 માર્કનો ક્વેશ્ચન બનશે અને પછી બહુ મસ્ત મસ્ત આવવાનું છે. પદ્ધતિ આવશે, બજાર પદ્ધતિ એ બધું આવશે શીખવાનું, એમાં તમને બહુ મજા આવશે શીખવાની. ચલો, તો કાલે મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય.